નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી એગ્રીસાઇઝમાં આપનું સ્વાગત છે અને આ જીરાનું ખેતર છે સુરેન્દ્રનગર જિલ્લાનું સાવડા ગામ છે અને જીરું વાઢવાનું ચાલી રહ્યું છે અને જીરું વાઢવામાં આપણા ગુજરાતમાં બે પદ્ધતિઓ છે એક પદ્ધતિમાં કે જ્યારે જીરું પાકી જાય અને પછી જ એને પૂરેપૂરું જ્યારે સુકાઈ જાય પછી એને વાઢવામાં આવે છે અને સીધું એને પછી વાઢ્યા પછી ટ્રેસરમાં કે સાદી રીતે ટ્રેક્ટરથી સાફ કરી અને તૈયાર કરવામાં આવે છે અને બીજી પદ્ધતિ જે છે એ આ છે કે જેમાં જીરું પાકવાને ચાર પાંચ દિવસની વાર હોય અને એને વાટી દેવામાં આવે છે તો આ બે પદ્ધતિમાં શું ફરક છે ને એ અંગે આપણે માહિતી મેળવી છું અને જે પ્રગતિશીલ ખેડૂત છે સાવડા ગામના વસંતભાઈ ડોડિયા એ આપણી સાથે જોડાયા છે તો વસંગભાઈ આ જે જીરું છે એ તમે કેટલા દિવસનું છે અને કઈ રીતે વાટો છો હા જીરો મારું એકસો ને બે દિવસનું વાંચ થયું છે એટલે અમે આમ પહેલાં અત્યાર સુધી હે ને આવરી ડાયરેક્ટ વાંટતા એકદમ સુકાઈ જાય પછી વાટતા પણ એના કારણે શું અમુક વખતે મજૂરની જો અસર સર્જાય બરાબર તો ઘણું બહુ ફૂંકી જાય તો જ જીરું ખરી બહુ જાય એટલે એના કારણે બહુ નુકસાન આવતું હતું અને એના એના હિસાબે આ નવી પદ્ધતિ આ ઝાલાવાડ સાઈડ બધી આ બહુ ચાલે સૌરાષ્ટ્રમાં કે થોડુંક લીલું હોય તમારે બેથી ત્રણ દિવસ અગાઉ ચાલુ કરવાનું એટલે ગમે એમ વાઢે તો જીરું ભય ખરતું નથી એટલે તમે બે પાંચ દિવસથી આગોતરું આયોજન કરો તો મજૂર પણ મળી રહેશે તમને અને જીરું પણ ખરતું નથી અને

જો આપણે જોઈ છે છે કે આ દાણો એકદમ લીલો શકી અને જો એ એકદમ સૂકો હોય તો એ આપોઆપ નીચે જમીનમાં ખરી જાય છે એટલે એના કારણે આવું જીરું હોય અને વાઢી શકાય મેન આમાંથી એક તો જે કામદારોની અછત છે એ થોડી ટાળી શકાય છે તમે અને એક સાથે જીરું વાઢવાનું થતું હોય તો થોડું આપણે એમાં અનુકૂળતા રહે છે અને બીજું જે ખરી જાય છે એમાં પણ ઘણી બધી રીતે રાહત થાય છે જે છે એ આ તમે બપોરે પછી પણ રહ્યા તે પણ સમજાવો કે આખો દિવસ હા ઓલું બપોર સુધીનું તમે કામ કરી શકો અને આ તમે આખા દિવસનું કામ કરી શકો ઓલું કારણ કે સુકાઈ જતું હોય એટલે જીરું એવી વસ્તુ હોય કે સવારમાં જાકર પડે એટલે તમે દસ અગિયાર વાગ્યા સુધી જ વાટી શકાય પછી તરત ખરવા માંડે એટલે તમારે આખો દિવસનું કામ કરાવવું હોય તોય ના કરાવી શકો કારણ કે તમને નુકસાન થાય એટલે એના કારણે આ થોડું પાંચ દિવસ વહેલું કર્યું હોય તો તમને આખા દિવસનું કામ પણ તમે કરી શકો હા તો ખેડૂત મિત્રો આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જીરું જે છે એ વાધવાની જે વૈજ્ઞાનિકોની ભલામણ છે યુનિવર્સિટીઓની એ સવારના સમયની જ છે કારણ કે એ બપોર પછી તમે વાઢો તો ખડવાની સમસ્યા થાય છે તો અહીંયા આપણે જોયું કે જે થોડું પ્રમાણમાં લીલું જીરું વાધવામાં આવી રહ્યું છે તો એના કારણે તમે બપોર પછી આખો દિવસ આને વાઢવાનું કામ કરી શકો છો ને જે આપણો પ્રશ્ન છે કે જે કામદારોની અસદ છે એની સામે પણ આમાં રાહત મળે છે થોડી ખેડૂતને અને જે ખરવાની સમસ્યા છે જીરું જીરું જે ખરી જાય છે વાટતી વખતે તો એમાં પણ થોડી ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઈવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ